રાજભરમાં મહોરમ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બગસરામાં વિવિધ કલાત્મક તાજેનો વિશાળ જુલુસ નીકાળવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રભરમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બગસરામાં વિવિધ કલાત્મક તાજિયાનો વિશાળ જુલુસ નીકાળવામાં આવ્યો છે. કોમી એકતા અને ભાઈચારા સ્વરૂપે સૌ સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે ત્યારે ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાએ પણ મુલાકાત લીધી, તેમજ રાત્રિના કોંગ્રેસ આગેવાન કોકિલાબેન કાકડિયા, રશ્મિનભાઈ ડોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેતા. મુસ્લિમભાઈ આગેવાન ડોક્ટર કાળોતરાએ સૌને આવકાર્યા. તાજિયા શહેરના વિવિધ માર્ગો પર નીકળ્યા. હિન્દુ મુસ્લિમ લોકોની ભીડ જોવા મળી ત્યારે નદી કાંઠે ભારે માનો મેદની ઉમટી પડી. આશરે નાના મોટા 45 ઉપર તાજિયાનો વિશાળ જુલુસ યા હુસેનના નારા સાથે શહેરમાં ફર્યું. અનેક જાતની કલાત્મક ડિઝાઇન અને લાઇટિંગથી તાજિયા જોવા મળ્યા હતા. મહોરમ નિમિત્તે કોમી એકતાના મને બગસરા શહેરમાં દર્શન થાય છે. એટલા માટે કે ગણેશ ઉત્સવ અને મહોરમને અને તહેવારો બીજી ચોકમાં એક સાથે ઉજવાતા હોય, હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે આ તહેવાર ઉજવતા હોય એવું હું માનું છું. ગુજરાતમાં બગસરા શહેર હશે. બગસરા શહેરમાં હંમેશા મને યાદ છે ત્યાંથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ કોમી એકતાથી દરેક પર્વ, પછી નવરાત્રિ હોય, ગણેશ ઉત્સવ હોય કે ઈદનો તહેવાર હોય, આ બધા તહેવારો ખૂબ નિખાલસતાથી કોમી એકતાથી ઉજવે છે. મહોરમ અને ગણેશ ઉત્સવ એ બંને પર્વો એકી સાથે આજે સૌરાષ્ટ્રની અંદર ઉજવાઈ રહ્યા છે ત્યારે બગસરાની એક અલગ જે ગુજરાતભરની અંદર છાપ છે એ પ્રમાણે હિન્દુ અને મુસ્લિમ ભાઈ એ એક કમિટી બનાવીને, હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ બનાવીને વિજય ચોકની અંદર જે રીતે ગણેશ ઉત્સવ અને આજનો આ મહોરમનો તહેવાર ઉજવી રહ્યા છે એ આપણા માધ્યમથી ગુજરાત અને દેશની જનતા જોવે તો અત્યારના કેટલાક સળગતા પ્રશ્નો છે એનું આપોઆપ સમાધાન એ આ બાબતની અંદર આવી જાય છે. બગસરાની સરજમીન ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સારો સોગતથી મહોરમની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અંદાજે 50 જેટલા તાજિયા શરીફ બનવામાં આવ્યા છે અને એક શાનદાર જુલુસ બિલાલ શરીફની સાથે કાઢવામાં આવેલ છે. અને પુરાણી કમિટીની તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 તકરીરનું આયોજન અને તેમજ તકરીર બાદ ન્યાસનું આયોજન કરેલ છે. અને આજે સાંજે ઈદગાહના મેદાન ઉપર આમ સમાધિ ન્યાસ આ વર્ષે પણ હુસેની કમિટી તરફથી રાખવામાં આવેલ છે. અશોક મણવર સાથે ગુજરાત ન્યૂઝ બગસરા.